તો ચલો મિત્રો, તમે જે આ સ્ટેટસ જોઈને એ જ ટાઈપનું તમારા ખુદનું વિડીયોનું એટલે કે વોટ્સએપ સ્ટેટસનું આ ટાઈપનો વિડીયો તમારે બનાવવો છે તો કાઇન માસ્ટરમાં કેવી રીતે બનાવી શકો છો, તો વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ મિત્રો, તમે ખુદ તમને આવડી જશે કે આ ટાઈપનો વિડીયો તમે કાઇન માસ્ટરથી કેવી રીતે બનાવી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તો આની ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે વોટ્સએપ સ્ટેટસ માટે આની ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, આની અંદરથી કોઈ પણ બેકગ્રાઉન્ડ ચેન્જ. બરાબર, તમારે જે બેકગ્રાઉન્ડ લેવું આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લઈ અને સાઈડ તમારી જેટલી સેકન્ડનું મતલબ સ્ટેટસ બનાવવાનું છે એટલી સેકન્ડ આ રીતે વધારી દેવાની છે. બરાબર, હવે જે તમારો વિડીયો તમે તમારો ખુદનો બનાવ્યો છે એ વિડીયો તમારે લેવાનો છે. તો વિડીયો આપણે અહીંયાથી લઈ લઈએ, જે વિડીયો આપણે તમારો ખુદનો હોય એ ટાઈપનો તમારે વિડીયો લઈ લેવાનો છે. બરાબર, તો ચલો આપણે સૌથી પહેલાં તો આ વિડીયો લઈ લઈએ. બરાબર, જોઈ લો એને આ રીતે ઝૂમ કરી દેવાનો એટલે મતલબ આ રીતે સેટ કરી લેવાનો છે. બરાબર, આ આપણે સેટ કર્યો છે, એને આપણે ઓકે આપી દઈએ. ત્યાર પછી એની અંદર તમારે ગીત તમારે જે પણ સેટ કરવું હોય ને તમારે ગીત સેટ કરી લેવાનું છે. અહીંયા ગીતનું ઓપ્શન આપેલું છે, જો આ બધા તમારા ગેલેરીમાં જેટલા તમારા સ્ટોરેજમાં એટલે કે મેમરી કાર્ડમાં ગીત હશે ને એ બધા અહીંયા આવી જશે. હવે ત્યાર પછી અહીંયા છે ને તમારે એક ઇફેક્ટ લગાવવાનો છે. ઇફેક્ટ કેવી રીતે લગાવો, તો ઇફેક્ટ પછી લગાવવાનો. ત્યાર પછી આની ઉપર પહેલાં ક્લિક કરીને આ જે એફેક્ટ્સ લખ્યું છે એની ઉપર તમે ક્લિક કરો. એના ઉપર ક્લિક કર્યા પછી આ કલરવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને આની ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. ત્યાર પછી છે ને આપણે ઓકે આપી દઈએ. ઓકે આપ્યા પછી એક તમને સેટિંગનું ઓપ્શન મળશે તમને. તો આને આ સાઈઝ તમારે આટલી રાખવી તો એટલી જ રાખી શકો છો, અથવા તમારે આ સેટિંગનું ઓપ્શન છે અને સાઈઝ તમારે પહેલા નંબરનું 25 લખ્યું છે અને સાઈઝ આ રીતે વધારી દેવાની છે. બરાબર છે, તો એને ઓકે આપ્યા પછી ફરીથી તમારે એની ઉપર ક્લિક કરીને વળી પાછું સેટિંગમાં જશો એટલે જોઈ લો આ કલર ચેન્જ. તમે વિડીયો જોઈ લો, આ ટાઈપનો વિડીયો થઈ જશે. જોઈ લો આ રીતે તમારે કલર ચેન્જ થાય ને એ ટાઈપનો તમારે વિડીયો બનાવવાની છે ને. તો તમે કેવી રીતે બનાવો, તો જોઈ લો અડધો વિડીયો તમારે ચેન્જ થાય ને એ ટાઈપનો આ રીતે બનાવવો છે. તો જોઈ લો આ ટાઈપનો કલર ચેન્જ મિત્રો તમને આવા એપ્લિકેશનમાં બહુ મસ્ત મળશે. બે ટાઈપના કલર ચેન્જ મળશે તમને, જે કલર ચેન્જ કરવો હોય ને એ ટાઈપનો તમારે કલર ચેન્જ આ રીતે કરી શકો છો. તો એને આ રીતે સાઈઝ થોડીક વધારીને આટલેથી તમારે એને કટ કરી લેવાનું છે. જોઈ લો કટ કરી લેશો એટલે અહીંયા તમને એક કાતરનું ઓપ્શન આ મળે છે. કાતરનું ઓપ્શનમાં ક્લિક કરીને તમે એને કટ કરી લો આ રીતે. ત્યાર પછી ફરીથી આની આ કટકા ઉપર ક્લિક કરીને એનો જે કલર છે ને એને પાછો તમારે આ રીતે બેકગ્રાઉન્ડ એને ચેન્જ કરી લેવાનું છે. આ રીતે જોઈ લો અને તમારી આખી વિડીયો ઉપર બનાવવાનું છે, આખી વિડીયોમાં કલર ચેન્જ કરવાનું છે. તો તમારે આ સાઈઝ આ રીતે વધારી લેવાની છે. જોઈ લો આ કલર આપણે ચેન્જ કરી લીધો છે. બરાબર છે, હવે એને આપણે ફૂલ સાઈઝ વધારી કલર તમારા કપડોમાં લબજબાજબ થાય ને એ ટાઈપનો તમારે વિડીયો બનાવવો છે. તો તમારે છે ને અહીંયા આજે આની ઉપર ક્લિક કરીને કલર લબજબાજબ થાય એના માટે અહીંયા ઓપ્શન છે. પાછળનો કલર ચેન્જ કરવો હોય ને બેકગ્રાઉન્ડ તો પણ તમને અહીંયા આ રીતે મળશે. જુઓ બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હશે ને તો પણ આ રીતે તમે સેટ કરી શકો છો. જોઈ લો અહીંયા બેકગ્રાઉન્ડ કલર. હવે આ સાઈઝ આપણે આટલે રાખીને અહીંયા જે બેકગ્રાઉન્ડ એટલે આ રીતે તમારે કલર ચેન્જ કરવાનો છે. જોઈ લો આ રીતે તમારે કોઈ પણ કલર ચેન્જ કરી લેવાનો છે એટલે તમારો વિડીયો બહુ બેસ્ટ બની જશે અહીંયા આ રીતે. જોઈ લો તો આ વિડીયો તમારા જે વિડીયો છે ને લબજબાજબ તમારો થાય ને એ ટાઈપનો તમારે અહીંયા એક ઓપ્શન છે આની ઉપર ક્લિક કરીને એક આની ઉપર ક્લિક કરવાનું રહેશે સૌથી પહેલાં આ બીજા નંબરના ઓપ્શનમાં. એટલે આપણે હું વિડીયો તમને પ્લે કરીને દેખાડું, હવે તમે જોઈ લો એક વખત. મિત્રો આ રીતે તમારા કપડાઓમાં આ રીતે કલર ચેન્જ થાય. જોઈ લો, અથવા તમારે વધારે ફૂલ સાઈઝ કરવી છે તો પણ અહીંયા એક ઓપ્શન તમને મળશે. જોઈ લો જે આની ઉપર ક્લિક કરશો ને એટલે જે પહેલા નંબરનું ઓપ્શન છે ને આ ટાઈપનું, અથવા તમે આની ઉપર ક્લિક કરો તો પણ તમને આ ટાઈપનું ઓપ્શન મળશે. જો હવે પ્લે કરું છું મિત્રો, આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. હવે તમારે કોઈ નામ લખવું છે દાખલા તરીકે અને કોઈ ઇફેક્ટ લગાવવું છે તો આની ઉપર ક્લિક કરીને તમારે ક્લિક કર્યા પછી આ જે સ્ટીકરવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને અહીંયા તમને ઘણા બધા આ ટાઈપના ચિત્ર મળશે. હવે તમારે આમાંથી કયું ચિત્ર લગાવવું છે તમારે ચેક કરી લેવાનું છે. આ રીતે તમારે ચિત્ર અહીંયા લગાવી લેવાનું છે, તમારે જે પણ લગાવવું હોય આ રીતે એને આ રીતે સાઈઝ વધારી દેવાની. બરાબર, ત્યાર પછી એક બીજું ઇફેક્ટ આની ઉપર ક્લિક કરીને ત્યાર પછી ફરીથી એની અંદર જઈને તમારે અહીંયા બીજું એક હજી ઓપ્શન તમારે લગાવવાનું છે જે આ ટાઈપનું હશે, એને આપણે લગાવી લઈએ. તો આપણે એને લગાવી લીધું છે, એને આ રીતે એને
ફેવરી દેવાનું છે, તો આપણે એને ફેવરી પણ દીધું છે. હવે એને આ રીતે વધારી દેવાનું. હવે આપણે એને પ્લે કરીએ, જોઈ લો ફરીથી વિડીયોને. મિત્રો આ રીતે તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો એકદમ આસાનીથી. મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. આજ આવી જ રીતે તમારે વિડીયો એડિટિંગ કરવો હોય તો કાઇન માસ્ટરમાં ખાસ આ રીતે વિડીયો બને છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટેકનિકલ જે ગોગાને, અને કોઈ પણ વિડીયોને તમારી ખુદની ફોટો અને શર્ટની વિડીયો લબજબજબ થાય ને એ ટાઈપની દરેક વિડીયો તમને મળતી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ટેકનિકલ જય ગોગા.